आदरणीय अनंत श्री विभूषित पूरी पीठाधीश्वर जगतगुरु शंकराचार्य जी सदानंद सरस्वती जी महाराष्ट्र के सन्निधि में उपस्थित सभी संत महंत महामंडलेश्वर महानुभावों के पावन उपस्थिति में आज की ये सभा में પૂર્વ જ પ્રેસ વાર્તા હો રહી કરી દો આપી તો સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિમાં બહુ બારીક અંતર હોય છે હું એક નાનું દ્રષ્ટાંત આપું વધારે વિશેષ મારે પ્રવચન નથી કરવું અહીંયા જે પણ કાર્ય થાય છે ને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ કરેલો છે અને એનું પાલન આપણે કરીએ છીએ જે નથી કરતા એના કારણે જે પ્રશ્ન ઉપસ્થિત થયો અને કેવળ સંપ્રદાયમાં નહીં સંપ્રદાયની બહારથી પણ એવા જે પ્રયત્નો થયા એના કારણે જે ઝંઝાવાદો ઉપસ્થિત થયા એને શમન કરવા માટેનો પ્રયત્ન થાય છે આ સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય છે અને એનાથી વિશેષ એક નાનું એવું દ્રષ્ટાંત આપીશ મહાભારતનો પ્રસંગ દ્રષ્ટાંતના રૂપમાં લઉં છું અન્યથા કોઈ ન લેશો એક બાજુ પાંડવ અને એક બાજુ કૌરવો એ દૂત કિરા માટે ત્યાં બેઠા અને કહેવામાં આવે કે ધર્મરાજ યુધિષ્ઠિર એ ત્યાં દૂત રમ્યા છે પ્રસંગ બહુ લાંબો છે સંક્ષિપ્તમાં કહું દૂત રમ્યા છે પોતાના રાજ્યને પાઠને ધનને સંપત્તિને પોતાના દેહને પોતાના ભાઈઓને અને છેલ્લે પોતાના પત્ની એવા દ્રૌપદીને પણ એ જુગારની અંદર હાર્યા છે આ વાત શુદ્ધ બુદ્ધિથી રજૂ કરવી અને એના પછી જે મહાભારતનું નિર્માણ થયું આ કથા છે આ કથાને શુદ્ધ ભાવથી રજૂ કરવી એનું નામ સંસ્કૃતિ છે પણ એ વાતની અંદર જ્યારે વિકૃતતા પ્રવેશે કે ધર્મરાજ હોવા છતાં પણ જો જુગાર રમાતું હોય તો આપણે રમાય આ વિકૃતિ છે ધર્મશાસ્ત્રના મતનો અન્યાર્થ કરીને ધર્મ મતનો અન્યાર્થ કરીને પોતાના અહમને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા જ્યારે જ્યારે પ્રયત્ન થશે ત્યારે આવા ઝંઝાવાતો ઉપસ્થિત થશે અને એના નિવારણ માટે આ તો અત્યારે આ કળિયુગ ચાલે છે જો કે ભગવાન કૃષ્ણચંદ્રએ ગીતાજીની અંદર લખ્યું છે સ્પષ્ટ લખ્યું છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય અધર્મનો વિકાસ થાય ત્યારે ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામી યુગે યુગે દરેક યુગની અંદર સ્વયં ભગવાન આ ધરા ઉપર આવતા હોય છે પછી એ પરમાત્માના કાર્યોના માધ્યમે કરીને ઉપદેશોના માધ્યમે કરીને કોઈ ભગવાનના અવતારો થયા હોય કોઈ ભગવાનના ચરિત્રો થયા હોય એને સંસ્કૃતિની અંદર જે જે છીંડા પડ્યા છે જે ધર્મની અંદર છીંડા પડ્યા છે એને પૂરવાના એને રોકવાના અને જ્યાંથી કોઈ એવા ગંદકી કે ગંદુ પાણી મેલું પાણી અંદર પ્રવેશતું હોય એને અટકાવવા માટે ત્યાં વાટા માર્યા છે અને એના દ્વારા સમાજને સુરક્ષિત રાખ્યો છે અને એટલે અહીંયા સૂત્ર લખાણું છે ધર્મો રક્ષિતા જીવનની અંદર જો ધર્મનું પાલન અને રક્ષણ કરશું તો કાળ કર્મ માયા ઇત્યાદિથી ભગવાન અને ધર્મ એ આપણું અવશ્ય રક્ષણ કરશે એ નિર્વાદ સનાતન ધર્મનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતના પોષણ માટે આ સંવર્ધન એટલા માટે મેં કીધું સંરક્ષણ રક્ષા રક્ષા તો ભગવાન ભાગવતજીની અંદર એક બહુ સુંદર વાત કરી છે ભગવાને જ્યારે ગૌમાતાના રૂપમાં પૃથ્વી અને ભગવાન ભાગવતજીની અંદર મહાત્મા ભાગની અંદર આવે છે પ્રસંગ ત્યારે એમણે કીધું કે ભગ ધર્મને કોઈના આશ્રયની જરૂર નથી ધર્મ તો સ્વયં પરમાત્માના આશ્રયની અંદર રહ્યો છે એના બળે ધર્મ છે આપણે ધર્મમાં આશ્રયમાં રહીને આપણી જાતને સુરક્ષિત કરવાના છે આપણે ધર્મને એટલે અહીંયા ધર્મના રક્ષણને માટે નહીં પણ આપણી જાતની રક્ષા માટે આપણા સમાજની આવનાર પેઢીની રક્ષા માટે આપણી સંસ્કૃતિની રક્ષા માટે આ સંકલ્પ અહીંયા આગળ બદ્ધ થયા છે અને એ સંકલ્પ બદ્ધ જ્યારે થયો છે ત્યારે મને વિશ્વાસ છે અમારા જ્યારે ભક્તો કહેતા કે આ પ્રથમ આયોજન છે સભાપતિ હમણાં વાત કરીને કે આ પહેલી આપણા સનાતન શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટનું આ પહેલું અધિવેશન છે મારું એવું એક માનવું છે અંગ્રેજીની કહેવત છે પણ હું અહીંયા અનૌપચારિક નથી કહેતો પણ વાત બહુ સમજવા જેવી છે વેલ બિગેન ઇઝ હાફ ડન જેની શરૂઆત સારી હોય જેની શરૂઆત શુભ હોય એ અડધો ફતે છે બાપુ અને મને વિશ્વાસ છે અને તમે બધા હાથ ઊંચો કરીને વિશ્વાસ અપાવો કે આ સનાતન ધર્મ જગતની અંદર

એ જે સિદ્ધાંતની પુષ્ટિ અને એના 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 માટે 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 જ્યારે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે આપ સમાજ સર્વે સમાજનો કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો છે એટલું નહીં કોઈ રામાનંદી હોય કોઈ વૈષ્ણવ હોય અને મારા સદભાગ્ય હું છેલ્લે મારી વાત બે મિનિટમાં પૂરી કરું કે મારા સદભાગ્ય કે જે કુળની અંદર પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રાગટ્ય ધારણ કર્યું એ પવિત્ર ધર્મકુળમાં મને જન્મ મળ્યો એ મારા ધર્મ ભાગ્ય છે સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીના મારા ઉપર વરદ હસ્ત છે પૂજ્ય અજયંત પ્રસાદજી મહારાષ્ટ્રીએ જે સંસ્કાર આપ્યા છે જે મહાનુભાવોએ જે કંઈ નાની મોટી વાત કરી એ બધા વડીલોના સંસ્કારો છે અને એનાથી વિશેષ હું બહુ સદભાગી મારી જાતને માનું છું કે જ્યારે સિદ્ધપુરની અંદર બે ત્રણ પ્રસંગો હું યાદ કરી લઉં સંક્ષિપ્તની અંદર સિદ્ધપુરની અંદર સર્વ ધર્માચાર્ય સંમેલન જ્યારે સૌ પ્રથમ જ્યારે ગુજરાતની અંદર નિર્જન થયું ત્યારે પરમ પરમપૂજ્ય જગદગુરુ અભિનવ સચ્ચિદાનંદજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો નટવરગોપાલજી આદિ અનેક ધર્માચાર્યો ત્યાં ઉપસ્થિત હતા એની અધ્યક્ષતામાં પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીની હાજરીની અંદર એ અધિવેશન થયું હતું આ પરંપરા આજકાલની પરંપરા નથી સ્વામિનારાયણ સંપ્રદાયની જે સનાતન ધર્મ સાથેનો જે સમન્વય છે એ આજકાલનો નથી પૂર્વે જ્યારે ભગવાનના સમકાલીન સમયની અંદર વડોદરાની અંદર વિવાદ થયો ત્યારે ગોવર્ધનની નાથજીની હવેલીની અંદર શાસ્ત્રાર્થ થયો નહીં આ પ્રમાણિત સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે આ સનાતન ધર્મની પરંપરા છે અને એવા અનેક પ્રસંગો થયા અને ત્યાર પછી મારી જ્યારે યજ્ઞો પવિત્ર હતા ત્યારે પૂજ્ય જગદગુરુ અભિનવ સચ્ચિદાનંદજી મહારાજ અમારા નિવાસસ્થાને ત્યારે મેં વડતાલ વિદ્યાનગર રહેતા ત્યારે આવીને અમને આશીર્વાદ આપેલા છે એટલે બબે ત્રણ ત્રણ આચાર્યોના જેના જેના ઉપર આશીર્વાદ રાજકોટની અંદર પૂજ્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ મને એક બહુ સિદ્ધાંત છેલ્લું વાક્ય કહું બહુ મને સનાતન ધર્મની વ્યાખ્યા સ્વરૂપાનંદજી સરસ્વતીજી મહારાજ જગદગુરુ મહારાજશ્રીએ બહુ સુંદર કરી હતી રાજકોટની સભાની અંદર આપણે કૃતાંજલિ મહોત્સવ હતું તમારામાંથી ઘણા બધા ભક્તો કદાચ એમાં હાજર હશે ત્યારે એમને એક બહુ સુંદર વાત કરી હતી સનાતન ધર્મ મહાસાગર છે કોઈ એક વ્યક્તિના બસમાં એવું નથી કે આખો સમગ્ર પોતાના માથે ઉપાડીને ચાલી શકે પણ જે સનાતન ધર્મના સમસ્ત જે સમર્થ આચાર્યો હોય એને એમાંથી એક એક ઘડો લીધો અને આ પીપાસુ એવી જે જનતા એને એક જ્ઞાન પહોંચાડવાનું કાર્ય કર્યું છે એને આ વિવિધ સંપ્રદાયની માળાઓને એની અંદર કરવામાં આવે છે ગણવામાં આવે છે અને એ ન્યાયે આજે અહીંયા આગળ સમગ્ર વિશ્વની અંદરથી તમામ જે સનાતન ધર્મ પ્રેમી ભક્તો અને હું મારા પ્રવચનની અંદર કાયમ કહું છું ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો કહું છું અંતે પછી છેલ્લે મારા વાક્ય સંબોધનમાં આવે છે સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષ ભાગી વાતમાં આવું એટલે એ સનાતન ધર્મની એકતાનું પ્રતિક છે અને આજે પ્રતિક અહીંયા તાદ્રશ્ય થાય છે વિશેષ સમય નથી લેવો મારાશ્રીને પણ સમયનો અવકાશ બહુ ઓછો છે પણ આજે આપણે જે સંકલ્પ કર્યો છે હું ફરી એ વાતને દોહરાવું વેલ બિગેન ઇઝ જો નિષ્ઠાપૂર્વક આપણે બધાએ સાથે રહીને કાર્ય કરશું તો સનાતન ધર્મ એનો જે ફલકની અંદર એનો જે જે અને આમ પુનઃ કહું છું કે આપણેથી આ સનાતન ધર્મ ઉજ્જવળ છે એવું ન માનશો આપણે આપણી જાતની રક્ષા કરીએ છીએ આ વાત સમજો નહીં તો ક્યારેય આપણે વિલુપ્ત થઈ જશું અને ક્યારેય આક્રાંતાઓની અંદર આપણા જે વિધર્મીઓની મારફતે જે આપણને નુકસાન થાય છે ને એની અંદર આપણે લોપ થઈ જશું ને એ આપણા બાળકોને આપણી વંશવારસોને એના માટે સાવધાન કરવા માટેની આ વાત છે જ્યાં સુધી સિદ્ધાંતોની વાત છે તો શાસ્ત્ર સંમત વાત હોય સિદ્ધાંત સંમત વાત હોય એને અનુસરવાથી જ કલ્યાણ છે નહીં તો રેના જીવનું કલ્યાણ થતું નથી એટલે એ વાતને પુનઃ બધા ભક્તો સાથે પહોંચાડી તો મહારાજશ્રીએ પણ પોતાનો કિંમતી સમય અહીં આગળ વ્યસ્ત આપણા આપણને સૌને માર્ગદર્શન આપવા માટે અહીંયા પધાર્યા મુક્તાનંદ બાપુએ અમે એમના નિવાસસ્થાને પણ એક વખત મુલાકાત કરવા ગયા હતા અમે લીમડી પણ જ્યારે ભેગા થયા હતા એમને બહુ ઉદાર ભાવે અને આ પરંપરા જ્યારે ગઢપુરની અંદર આપણે મહામંત્ર મહોત્સવ હતો ત્યારે પણ આ બધા સંતોએ પધારીને એ પ્રસંગને શોભાયો હતો જૂનાગઢની અંદર મહોત્સવ હતો ત્યારે શોભાયો હતો એટલે આ પરંપરાની અંદર મેં એક વખત આ સુરતની અંદર જ દ્રષ્ટાંત આપ્યું હતું કે પાણીની અંદર કોઈ પથ્થર નાખે ને તો થોડાક સમય માટે એનાથી અમુક બુંદો છૂટી પડતી હોય છે બહાર નીકળતી હોય છે પણ એ જાજુ બહાર ન રહી શકે પાછી પાણીની અંદર ભળી જતી હોય છે કોઈ કોઈ અધર્મીએ કોઈ એવા સ્વાર્થી વ્યક્તિએ કોઈ એવા વિઘ્ન સંતોષીએ આ સનાતન ધર્મની એકતાની અંદર પથ્થર નાખવા પ્રયત્ન કર્યો હોય પણ એનાથી સનાતન ધર્મની અંદર વિક્ષેપ નહીં પડે એ સનાતન ધર્મની સર્વે પરંપરાઓ હોય ચાહે વૈષ્ણવ પરંપરા હોય રામાનંદ પરંપરા હોય નિમ્બાર્ક પરંપરા હોય શાંકરીય પરંપરા હોય આપણે તમામ જે સનાતન ધર્મની પરંપરાઓ છે એની સાથેનો સૌહાર્દ કાયમ જાળવીએ અને તમામની મર્યાદા જાળવીએ કારણ કે મર્યાદા એ આપણું ભૂષણ છે આભૂષણ છે અને એની અંદર રહીને મર્યાદામાં રહી અને આપણે ભગવાન સ્વામિનારાયણનું શિક્ષાપત્રીનો ખાલી એક શ્લોક વાંચું કે આપણે આપણે આ જે પણ વાત અહીંયા આગળ થઈ છે એ સનાતન સિદ્ધાંત છે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આ આજ્ઞા આપણને કરેલી છે દેવતા તીર્થ વિપ્રાણા સાધ્વીના સતામ ચ વેદાનામ કર્તવ્યો નિંદા શ્રવ્યા ન કચીથી કદાચ કોઈ આવી નિંદા કરવી નહીં અને કોઈ કરતું હોય તો એને બિલકુલ સાંભળવી નહીં અને સહન કરવી નહીં એવી ભગવાન શ્રી હરીએ શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરી છે એટલે આવા નિંદા નિંદનીય કાર્યથી આવી વિકૃતિઓથી પોતાની જાતને રક્ષા રક્ષિત રાખજો અને સદ્ધર્મના માર્ગ ઉપર ચાલીને પોતાના મોક્ષના ભાગી બનો ભગવાન તમારા સૌનું મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે ઉપસ્થિત સર્વે સંતો મહંતો પૂજ્ય મહારાષ્ટ્રીના ચરણારવિંદમાં અમે ખૂબ ખૂબ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજેન્દ પ્રસાદજી મહારાષ્ટ્રી અને અમારા સમસ્ત પરિવારોથી ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ કે આપની ઉપસ્થિતિ અને આપનો જે પ્રોત્સાહન અમને પ્રાપ્ત થયું અને એના દ્વારા આ જે જનજાગૃતિનો ધર્મ જાગૃતિનું કાર્ય એ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી અમારા જે આ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટના માધ્યમથી જે આ સંરક્ષણ સંવર્ધનનું કાર્ય આગળ વધશે એને ભગવાન ખૂબ સફળ કરે એવી અંતર મનથી ભગવાન શ્રીહરિના ચરણારિનમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું સહેજાન સ્વામી મહારાજની જય